सतत बे टर्मथी तेओ कोर्पोरेटर तरीके चूंटाता आव्या छे अने पिता मधु श्रीवास्तव धारासभ्य होवाथी त्रीजी वार तेमने टिकीट नथी मळी अने तेओ हवे अपक्ष चूंटणीना मैदानमां उतरशे अने आजे तेओ उमेदवारी फॉर्म पण भरवा माटे पहोंची चूक्या छे। वोर्ड नंबर 15 માંથી તેઓ ચૂંટણી લડવાના છે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને તેમના પુત્ર કે જેઓ ત્યાંના સિટિંગ કોર્પોરેટર છે અને હવે જ્યારે ફરી ઇલેક્શન થઈ રહ્યા છે ત્યારે તેઓને ટિકિટ નથી મળી। तो मधु श्रीवास्तव के जो भाजपाना धारासभ्य छे वाघोड़ियाना धारासभ्य छे तेमना पुत्र हवे अपक्ष चूंटणी लड़शे कारण के बीजेपीए तेमने टिकीट नथी फाळवी कारण के भाई भत्रीजानो जे परिवारवाद छे अने तेने हवे क्यांक छेद उड़ाड़वामां आव्यो छे सीआर पाटीलना नवा नियम अनुसार अने तेना कारणे तेओने टिकीट आ वखते नथी मळी। जो के बे वखतथी तेओ वोर्ड नंबर 15 मां कोर्पोरेटर तरीके चूंटाता आव्या छे अने टिकीट तेओने बीजेपीमांथी न मळता तेओ अपक्ष तरीके हवे लड़वा અને પહોંચી ચૂક્યા છે કલેક્ટર કચેરી અને ત્યાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। વોર્ડ નંબર 15 થી તેઓ અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે દીપક શ્રીવાસ્તવ। તો સતત બે ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે। સીઆર પાટીલે જે નવા નિયમો ઘડ્યા અને ભાઈ ભત્રીજાને ટિકિટ ન આપવાની સાથે 60 વર્ષથી વધુની જે એક વયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે અને તેના કારણોસર બની શકે કે તેઓના પુત્રને મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ટિકિટ આ વખતે નથી આપવામાં આવી અને તેના કારણે ક્યાંક જો કે મીડિયા બાઇટમાં પણ તેમનો અસંતોષ જોવા મળ્યો હતો અને દીપક શ્રીવાસ્તવ કે જેઓ બે વખત કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર 15થી ચૂંટાતા આવ્યા છે હવે ત્યારે તેઓ અપક્ષ રીતે આ ચૂંટણીના જંગમાં ઉતરી રહ્યા છે અને વોર્ડ નંબર 15માંથી તેઓ ચૂંટણી લડશે અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। તો અપક્ષથી મધુ શ્રીવાસ્તવ કે જેઓ વાઘોડિયાના ધારાસભ્ય ભાજપાના ધારાસભ્ય છે તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવ ઉમેદવાર। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં મેં જોડાયો, નિષ્ઠાપૂર્વક પાર્ટીના કામો કરતો રહ્યો છું। આજે ફેર મારે ઇલેક્શનમાં લડવાનું કારણ એ જ છે કે જ્યારે મારી પ્રજા મને ચૂંટાઈને મોકલતી હોય અને એમને જે મને વિશ્વાસ આપ્યો છે કે જ્યારે તમને ટિકિટ નથી મળી તો તમારે અપક્ષ તરીકે બી લડવાનું છે। અમે એમને જવાબદારી આપી છે મને કે તમને લડો અને જીતાડવાની જવાબદારી અમારી છે। જ્યારે મારી પ્રજા મને ચૂંટાઈને મોકલતી હોય તો મારી પ્રજા મારી માટે સર્વોપરી છે, તો એમનું મેં શિરોમાન્ય લઈને આજે અપક્ષ તરીકે ફોર્મ ભરવા નીકળ્યો છું। અપક્ષ તરીકે જંપલાવ છે, સ્વાભાવિક છે કે ભાજપે જે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તેઓને નુકસાન થવાનું છે અને આપની જે પ્રતિષ્ઠા છે, જે આપના સેવા કર્યો છે તેને કારણે આપની જીત નિશ્ચિત છે, ભાજપના ઉમેદવારો હારી શકે છે? પહેલા બી કીધું, હવે ફરી ફેર કહું છું કે મારી માટે મારી પ્રજા પહેલા છે, કારણ કે પ્રજા જ્યારે ચૂંટીને મોકલ્યો હોય એમનો વિશ્વાસ જીત્યો છે મેં, તો એમના માટે જ જ્યારે મારે ફરી એમને મને સેવા કરવાનો મોકો આપવાનો હોય તો મારે લડવાનું નક્કી જ છે કે એમના માટે લડી રહ્યો છું અને જીતવાનું નક્કી છે। એક શિસ્તબદ્ધ પક્ષ ઓળખાય છે ભાજપ, અને જે પણ આદેશ હોય તે સર્વોપરી માનવામાં આવતા હોય છે, આ આદેશનું આપે ઉલ્લંઘન કર્યું છે? ઉલ્લંઘનનો વિષય છે એમાં મારા જે પ્રજા માટે જ્યારે મેં નીકળતો હોય, મેં પહેલાં બી ફરી વાર કહું છું તમને, પ્રજા સર્વોપરી છે, જ્યારે એ લોકોના મતથી જીતીને આવતો હોય, વિસ્તારમાં નાત જાત ભેદભાવ વગર મેં 10 વર્ષ કામગીરી કરી છે, આજે પરિવારવાદનો નિયમ લાગુ પડ્યો છે માન્ય છે, પરંતુ જ્યારે પ્રજા મને કહેતી હોય કે ના તમારે જ આ વિસ્તારમાંથી લડવાનું છે તો આજે અપક્ષ તરીકે મારે લડવું પડે, એમની સેવા કરવાની છે મારે, એટલે લડવાનો છું ને જીતવાનો નક્કી છું। આપના પિતા ભાજપના ધારાસભ્ય તરીકે જારી છે, આગામી દિવસોમાં પણ એ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરી શકે છે, આપ અપક્ષ તરીકે જંપલાવો છો, તેઓનો કેટલો સાથ સહકાર છે, આશીર્વાદ છે? મારા પિતાજીની રાજકીય કારકિર્દી વાઘોડિયા તાલુકામાં છે, મારી વડોદરા શહેરમાં છે, એટલે એમનું ને મારું અલગ અલગ છે। જ્યારે નીકળતો હોઉં છું કઈ બી કાર્ય માટે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળું છું મેં। આપે કોર્પોરેશનની ચૂંટણીમાં તો જંપલાવી દીધું છે, આપના માતા અને બહેને પણ ટિકિટ માંગી હતી, તો શું તેઓ પણ આ રીતે જ ઉમેદવારી કરશે? નહીં, મારી માતા તો નથી લડવાના, હવે બહેનનું જે છે એ આગળ એમને નક્કી કરશે। બહેનની શું વાત ચાલે છે, કારણ કે આપના પિતા પણ ઈચ્છતા હતા કે આપની બહેનને ટિકિટ મળે? એ વિષય એમનો સબ્જેક્ટ વિષય છે, એ એમને જાતે નક્કી કરશે એમને શું કરવું છે। બંને ટર્મમાં સારા એવા મતો મળ્યા હતા, ત્રીજી ટર્મમાં કેટલા મતોની આશા વિજય માટે? વિજય નક્કી છે અને સૌથી હાઈએસ્ટ વોટથી જ્યારે જીતીને આવતો હોય તો ફેર સૌથી હાઈએસ્ટ વોટથી જીતવાનો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।
મધુ શ્રીવાસ્તવના પુત્ર અને વોર્ડ નંબર 15માંથી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર દીપક શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે તેઓનો વિજય નિશ્ચિત છે અને જેમ બે ટર્મની અંદર ચૂંટાયા તે જ રીતે ત્રીજી ટર્મની અંદર પણ તેઓ જંગી બહુમતીથી જીતશે. કેમેરામેન નિકિસ્વાની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.